आधुनिक मेडिकल साइंस के इस दौर में ऑर्गन डोनेशन किसी को जीवन देने का एक बहुत बड़ा माध्यम बन चुका है। कहते हैं जब एक व्यक्ति मृत्यु के बाद अपना शरीर दान करता है तो उससे 8 से 9 लोगों को एक नया जीवन मिलने की संभावना बनती है। अंगदान एज महादान राज्य में सरकार द्वारा अंगदान अने ना प्रत्यारोपण थकी अनेक लोगों की जिंदगी बचावानो काम चालू होतो, परंतु आदरणीय दिलीपभाई देशमुख दादा जेवा समाज सेवक नो सहकार मळता राज्य सरकार अने समाज नो डेडिकेशन आ बन्ने ना प्रयत्नों ना थकी खूब ज मोटू अंगदान ने प्रोत्साहन मळ्युं छे। कारण के मुख्य बात ए हती के ज्यारे पण कोई ब्रेन डेड व्यक्ति आवे तो एने काउंसिलिंग करी अने ए मान्यताओमांथी परंपरागत मान्यताओमांथी बहार आवी अने अंगदान माटे तैयार थाय एना माटे खूब बधा एनजीओना लोकोए प्रयत्न कर्यो अने परिणामे आपणा त्यां गुजरातनी अंदर अंगदाननु महत्व खूब वधतुं गयुं। મને કહેતા આનંદ થાય છે, પહેલી મે સ્થાપના દિવસથી આખો મે મહિનો એટલે કે 31 મે મહિના સુધી 19 જેટલા આપણા ત્યાં અંગદાન થયા છે અને લગભગ 59 જેટલી ટ્રાન્સપ્લાન્ટ થયા, જેના પૈકી 34 કિડની, લીવર 18, હૃદય 3, ફેફસા 2, હાથ 1 જોડ, નાનું આંતરડું પણ 1 આપણને મળ્યું, એટલે 59 લોકોના જીવનમાં નવા પ્રકાશ ફેલાયો। માન્યતાથી માનવતા સુધી પહોંચવા માટે તમામે તમામ સમાજ અને સમાજના સૌ આગેવાનો આમાંથી બહાર નીકળી અને વધુમાં વધુ અંગદાન મળે એના માટેનો પ્રયત્ન પણ કરી રહ્યા છે। મને કહેતા આનંદ થાય છે, ઇમરા ખેડાવાલા આપણા ધારાસભ્યશ્રી એ અંગદાનની પ્રવૃત્તિમાં ખૂબ મોટો ઇનિશિયેટ પણ લીધો અને સાથે સાથે એ બાબતમાં એમને જે જાગૃતિ ફેલાવવાનું કામ કર્યું અને પરિણામ ગઈકાલે એક મુસ્લિમ સમાજમાંથી પણ મળ્યું, અગાઉ પણ 3 મળ્યા હતા, 4 મુસ્લિમ સમાજમાંથી પણ અંગદાન માટે લોકો તૈયાર થયા અને એમના અંગો અત્યારે કોઈ હિન્દુના હૃદયમાં, કોઈ બીજા ધર્મના માણસના હૃદયમાં એ જીવતા થાય એ પ્રકારનું કામ પણ થયું છે। અને મને કહેતા એ પણ આનંદ છે કે સોપટોની પ્રવૃત્તિ અત્યારે વિસ્તરતી રહી છે અને કેન્દ્ર સરકાર તરફથી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના હસ્તે એનો એવોર્ડ પણ આપણને મળ્યો છે અને સિવિલ હોસ્પિટલની અંદર અમર કક્ષ બનાવવામાં આવ્યો છે અને એ અમર કક્ષમાં જે લોકોએ જે પરિવારના કોઈ વ્યક્તિનું અવસાન થયું હોય તો એ વ્યક્તિના ફોટો મૂકી અને એને અમર કરતા પણ સમાજની અંદર એક જાગૃતિ ફેલાય એનો ફોટો મૂકી અને પ્રેરણારૂપે કક્ષ અમર કક્ષ બનાવે છે અને ત્યાં આગળ એને કોઈ આવું કોઈ વ્યક્તિ આપણને બ્રેઇન ડેડ મળે તો એના પરિવારજનોને પણ ત્યાં બોલાવી અને સમજણ આપવાનો પ્રયાસ કરવામાં આવે છે સિવિલ હોસ્પિટલ। અને હવે તો સિવિલ હોસ્પિટલ સિવાય રાજકોટ, જૂનાગઢ, અમદાવાદ અનેક જગ્યાએ આ પ્રવૃત્તિઓનો વિસ્તાર થયો છે, સુરતમાં પણ આ પ્રવૃત્તિઓનો વિસ્તાર થયો છે અને જે રાજ્ય સરકાર દ્વારા પણ જે પહેલા સરકારી હોસ્પિટલોમાં જે અંગો આપણને મળતા હતા અને જે ખાનગી હોસ્પિટલમાં મળતા હતા બંનેને કોમન પૂલ કરી અને સરખો ન્યાય મળી રહે એ પ્રકારની નીતિ પણ ઘડી કાઢી છે અને આપ સૌને હું આ વિડીયોના માધ્યમથી એક સંદેશો આપવા માંગુ છું કે જ્યાં પણ કોઈ આવા આપણને બ્રેઇન ડેડ વ્યક્તિઓ મળે તો એના અંગો બીજાના જીવનમાં રોશની ફેલાવવાનું કામ કરે એનો સંદેશો આપ પણ પ્રસરાવશો।